ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે મોદી સરકાર વિરોધ પોસ્ટરને લઈ સ્ટેશન રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે મોદી સરકાર વિરોધ પોસ્ટર લઈ સ્ટેશન રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અગ્રણીઓ સ્ટેશન રોડ પર આવેલા ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપ ખાસે ઘસી જઈ ભારે સૂત્રોચ્ચાર કરવા લાગતા એક સમયે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે વિરોધી કરી રહેલા 20 વધુ કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી, યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, નગરપાલિકા વિપક્ષ નેતા શાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના કાર્યકર અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર્ટર કોરોનાની બીજી લહેરની વચ્ચે પણ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સતત પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો કરવામાં આવી રહેલો છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સમગ્ર રાજ્યના જિલ્લાઓની અંદર આજે ધરણા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સરકારને વિનંતી કરવાની અંદર આવેલી છે કે જે રીતે કોરોના મહામારીની વચ્ચે આજે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહેલી હોય, પ્રજા ઉપર આજે ભરણથી પીસાઈ રહેલી હોય, સતત 5 મહિનાની અંદર 43 વાર સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવેલો હોય, ત્યારે આ પેટ્રોલ ડીઝલના ભાવ પરત ખેંચવાની માંગ સાથે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ધરણાનો પ્રોગ્રામ સમગ્ર રાજ્યની અંદર કરવામાં આવેલો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે. ભૂતકાળની વાત કરવામાં આવે ત્યારે સ્મૃતિ ઈરાની બેન 2 રૂપિયા પેટ્રોલનો જો વધારો થાય ત્યારે બંગડીઓ રોડ ઉપર ફેંકતા હતા. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ શાંતિપૂર્વક જ્યારે પોતાની માંગ કરી રહેલા હોય અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ સરકારના ઇશારે આજે કોંગ્રેસના એ કાર્યકર્તાઓને લોકશાહીની રીતે જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા હોય, માંગણી કરી રહેલા હોય, ત્યારે બળજબરીપૂર્વક એમની ધરપકડ કરવામાં આવે છે, એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ત્યારે સમગ્ર ઘટનાને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વખોડવામાં આવે છે. કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.